મિત્રો આજે આપણે જોવાના છીએ ગુજરાતની ભૂગોળ મોસ્ટ ટાઈમ પ્રશ્નો પાર્ટ વન આજે આપણે પાર્ટ પહેલો જોઈશું પરીક્ષામાં વારંવાર પૂછાતા પ્રશ્નો છે અને બધી પરીક્ષા માટે ખૂબ જ ઉપયોગી એવા વિડીયો છે અને વિડીયો અંત સુધી જુઓ કેમ કે વિડીયોના અંતમાં આપણે ટેસ્ટ પણ રાખેલી છે તો શરૂ કરીએ વિડીયો એજ્યુકેટ ગુજરાતમાં હું ધર્મિષ્ઠા મકવાણા આપનું સ્વાગત કરું છું અને જો ચેનલને સબસ્ક્રાઈબ કરવાની બાકી હોય તો ચેનલ સબસ્ક્રાઈબ કરી બાજુમાં આપેલા બેલને પ્રેસ કરી લો જેથી રોજેરોજ નવી નવી માહિતી મળતી રહે જોઈએ વિડીયો ગુજરાતમાં લાલ રંગનો ડોલેમાઈટ આરસ ક્યાં જોવા મળે છે છૂછાપુરામાં પાવાગઢ પર્વત પર આવેલું ક્યુ તળાવ લાવારસ ફાટવાના કારણે રચાયું હતું દૂધ્યું તળાવ સાબરમતી નદી ખંભાતના અખાતને મળે છે તે ભાગને શું કહે છે કોપાલીની ખાડી ઘેલો પર સ્વામિનારાયણ સંપ્રદાયનું ક્યુ સ્થળ આવેલું છે ગઢડા સ્વામિનારાયણ જૈનનું યાત્રાધામ કઈ નદીના કિનારે આવેલું છે સાબરમતી નદીના કિનારે આવેલું છે ગાંધીનગર જિલ્લામાં અલિયાબેટ કઈ નદીના મુખમાં રચાયેલો ટાપુ છે નર્મદા નદીના વાગડ તરીકે ઓળખાતો પ્રદેશ કયા જિલ્લામાં છે કચ્છમાં ગુજરાતનું ટુરિઝમ ડિપાર્ટમેન્ટ દર વર્ષે સમર ફેસ્ટિવલ ક્યાં યોજે છે સાપુતારામાં ચરોતર તરીકે પ્રખ્યાત વિસ્તાર કઈ બે નદીઓની વચ્ચે આવેલો છે મહી અને શેઢી નદીની વચ્ચે આવેલો છે સાબરમતી નદી ક્યાંથી નીકળે છે રાજસ્થાનના ઢેબર સરોવરમાંથી નીકળે છે વઢવાણ કઈ નદીના કિનારે આવેલું છે ભોગાવો નદીના કિનારે આવેલું છે સુરેન્દ્રનગરમાં ગુજરાતમાં ફ્લોરોસ્પાર પ્રોજેક્ટ ક્યાં આવેલો છે આબાડુંગરમાં આવેલો છે ઘોઘા બંદર ક્યાં જિલ્લામાં આવેલું છે ભાવનગરમાં ગોપી તળાવ ક્યાં આવેલું છે બેટ દ્વારકામાં સાળંગપુર શાના માટે પ્રખ્યાત છે હનુમાનજીના મંદિર માટે પ્રખ્યાત છે અને બોટાદ જિલ્લામાં આવેલું છે સાળંગપુર ઈસબગુલ ગુલ અને વરિયાળીના જંગ માટે ક્યુ શહેર જાણીતું છે ઊંઝા અને વરિયાળીના ગંજ માટે સોરી ઊંઝા જાણીતું છે પાંચાળ નામે ઓળખાતો વિસ્તાર કયા જિલ્લામાં આવેલો છે રાજકોટમાં કબીરવડ કયા જિલ્લામાં આવેલો છે ભરૂચમાં ભાવનગર જિલ્લાના કયા સ્થળેથી પ્રાગ પ્રાગ ઇતિહાસ સમયના હાથી અને શૃંગ જેવા પ્રાણીઓના અશ્મિઓ મળી આવ્યા છે ઇન્દ્રોડા પાર્ક ક્યાં આવેલો છે ગાંધીનગરમાં હાથબ શેના માટે જાણીતું છે કાચબા ઉછેર કેન્દ્ર માટે જે ભાવનગર જિલ્લામાં આવેલું છે ગુજરાતનો કયો જિલ્લો યુકેલિપ્સ ડિસ્ટ્રિક્ટ તરીકે જાણીતો છે ભાવનગર હંસાબેન મહેતા પુસ્તકાલય કઈ યુનિવર્સિટી સાથે સંકળાયેલ છે મહારાજા સયાજીરાવ યુનિવર્સિટી સાથે સંકળાયેલ છે ગીરના માલધારીઓનું પરંપરાગત રહેઠાણ કયા નામે ઓળખાય છે જોકના નામે ઓળખાય છે ગુજરાતમાં જામનગર નજીક સૈનિક શાળા ક્યાં આવેલી છે બાલાછડીમાં હેમુગઢવી નાટ્યગૃહ કયા શહેરમાં છે રાજકોટમાં જેસલ તોરલની સમાધિ કયા શહેરમાં આવેલી છે અંજારમાં કચ્છ જિલ્લામાં આવેલી છે ક્રિપકોનું રાસાયણિક ખાતરનું કારખાનું ક્યાં આવેલું છે હજીરામાં આવેલું છે સુરત જિલ્લામાં ગુજરાતનું સૌથી મોટું વિદ્યુત મથક ક્યુ છે ધુવારણ જે આણંદ જિલ્લામાં આવેલું છે બટાટા સંશોધન કેન્દ્ર ક્યાં આવેલું છે દિશામાં બનાસકાંઠા જિલ્લામાં પ્રેમાનંદ સાહિત્ય સભા ક્યાં આવેલી છે વડોદરામાં ગોંડલમાં કયો રાજવી મહેલ આવેલો છે નોલખા મહેલ તરનેતરનો મેળો કયા જિલ્લામાં યોજાય છે સુરેન્દ્રનગરમાં ધીર્ણોધર ડુંગર કયા જિલ્લામાં છે કચ્છમાં સૌથી વધારે દાડમનો પાક ગુજરાતના ક્ કયા જિલ્લામાં થાય છે ભાવનગરમાં ગુજરાતનું સૌ પ્રથમ બાળ સંગ્રહાલય કયા જિલ્લામાં આવેલું છે અમરેલીમાં માડાવાવ ક્યાં આવેલી છે વઢવાણ સિટી સુરેન્દ્રનગરમાં આવેલી છે હઠીસિંહનું મંદિર કયા ધર્મનું છે જૈન ધર્મનું ગુજરાતનો સૌથી મોટો પશુઓનો મેળો ક્યાં ભરાય છે ભૌઠાનો મેળો જે ભરાય છે એ ગુજરાતનો સૌથી મોટો પશુઓનો મેળો છે નાગરોના કુળદેવ હાટકેશ્વર મહાદેવનું પ્રસિદ્ધ શિવાલય ક્યાં આવેલું છે વડનગરમાં આવેલું છે મહેસાણા જિલ્લામાં સુરત જિલ્લાના દુબળા આદિ આદિવાસીઓનું નૃત્ય ક્યુ છે હાલી નૃત્ય સરદાર સ્વરાજ આશ્રમ ક્યાં આવેલો છે બારડોલીમાં આવેલો છે અને બારડોલી સુરત જિલ્લામાં આવેલું છે મધુવન પરિયોજના કઈ નદી પર છે દમણગંગા નદી ઉપર છે હંસા મહેતા લાઇબ્રેરી કયા શહેરમાં છે વડોદરામાં દક્ષિણ ગુજરાતમાં સૌથી ઊંચું શિખર ક્યુ છે સાપુતારા મિતિયાલા અભયારણ્ય કયા જિલ્લામાં આવેલું છે અમરેલીમાં માતૃશ્રાદ્ધ માટે ગુજરાતની કઈ નદી સંકળાયેલી છે માતૃશ્રાદ્ધ સાથે ગુજરાતની કઈ નદી સંકળાયેલી છે તો સરસ્વતી નદી સંકળાયેલી છે શર્મિષ્ઠા તળાવ કયા શહેરમાં આવેલું છે વડનગરમાં જાંબુઘોળા અભયારણ્ય કયા પ્રાણી માટે પ્રખ્યાત છે રીચ માટે માધવપુરનો મેળો કયા જિલ્લામાં ભરાય છે પોરબંદરમાં મોરબીમાં આવેલ અરુણોદય મિલ કયા પ્રકારના કાપડનું ઉત્પાદન કરે છે હોઝિયરી કાપડનું ઉત્પાદન કરે છે પીડીપીયુ એટલે કે પંડિત દીનદયાલ પેટ્રોલિયમ યુનિવર્સિટીનું વડું મથક ક્યાં આવેલું છે રાયસણમાં આવેલું છે ગાંધીનગરમાં ચલાલા ડેરી કયા જિલ્લામાં આવેલી છે અમરેલીમાં ઉત્તર ગુજરાતની લાંબામાં લાંબા લાંબામાં લાંબી નદી કઈ છે બનાસ ભુવનેશ્વરી શક્તિપીઠ ક્યાં આવેલી છે ગોંડલમાં ગુજરાતમાં ચોખાનો પાક સૌથી વધારે કયા જિલ્લામાં થાય છે વલસાડમાં ટંકારા કયા જિલ્લામાં આવેલું છે મોરબીમાં આવેલું છે માત્ર એક મતદાતા માટેનું મતદાન મથક બાણેજ કયા મતવિસ્તાર હેઠળ આવે છે ઉના ડાકોરમાં ક્યુ તળાવ આવેલું છે ગોમતી તળાવ આવેલું છે દૂધ સરિતા ડેરી કયા શહેરમાં છે ભાવનગરમાં ગુજરાતનો સૌથી મોટો બોટનિકલ ગાર્ડન કયા જિલ્લામાં આવેલો આવેલો છે છે ડાંગમાં વધઈમાં કયું સ્થળ હિન્દુ મુસ્લિમ ધર્મ અને સંસ્કૃતિના સમન્વય માટે જાણીતું છે પીરાણા ગુજરાતમાં સ્વામી સચિદાનંદ આશ્રમ ક્યાં સ્થળે આવેલો છે દંતાલીમાં આવેલો છે સમત શિખર ક્યાં ધર્મનું તીર્થધામ છે જૈન ધર્મનું કચ્છના રણના જંગલી ગદેડાને શું કહે છે ઘુડખર ડાંગમાં હોડી ક્યાં નામે ઓળખાય છે શિગમાના નામે ઓળખાય છે પુષ્પાવતી નદી ક્યા જિલ્લામાં છે મહેસાણામાં અરવલ્લીની ગિરિમાળામાં ગુજરાતનું ક્યુ પ્રખ્યાત તીર્થધામ આવેલ છે અંબાજી મેરાયો ક્યા લોકોનું લોકનૃત્ય છે વાવ તાલુકાના જે બનાસકાંઠા જિલ્લામાં આવેલું છે ગિરનારનું સૌથી ઊંચું શિખર ક્યુ છે ગોરખનાથ ક્યા પ્રદેશમાં ઊંચા પ્રકારનું ઘાસ થાય છે બન્ની પ્રદેશમાં મીરાદાતાર કઈ નદીના કિનારે છે પુષ્પાવતી નદીના કિનારે આવેલું છે મીરાદાતાર વાગડનો વિસ્તાર ગુજરાતના કયા જિલ્લામાં છે કચ્છ જિલ્લામાં છે મુક્તેશ્વર સિંચાઈ યોજના કઈ નદી પર છે સરસ્વતી નદી પર છે તાનારીરીની સમાધિ ક્યાં આવેલી છે વડનગરમાં આવેલી છે અને વડનગર મહેસાણા જિલ્લામાં આવેલું છે કઈ નદી વઢવાણ અને સુરેન્દ્રનગરને જુદા પાડે છે ભોગાવો વિશ્વામિત્રી નદી કયા ડુંગરમાંથી નીકળે છે પાવાગઢના ડુંગરમાંથી નીકળે છે ગુજરાતમાં સૌપ્રથમ ખાંડનું કારખાનું ક્યાં સ્થાપવામાં આવ્યું હતું બારડોલીમાં સૌરાષ્ટ્રની સૌથી લાંબામાં લાંબી નદી કઈ છે ભાદર તો આ હતો વિડીયો હવે જોઈએ ટેસ્ટ અને ટેસ્ટના પ્રશ્નો વિડીયોમાંથી જ હોય છે તો જરૂરથી કમેન્ટ કરીને મને જવાબ આપો એની પહેલાં જો વિડીયો ગમ્યો હોય તો લાઇક કરો કમેન્ટ કરો અને તમારા બધા મિત્રો સાથે શેર કરો અને જો ચેનલને સબસ્ક્રાઈબ કરવાની બાકી હોય તો ચેનલ સબસ્ક્રાઈબ કરી બાજુમાં પહેલાં બેલને પ્રેસ કરી લો જેથી જેવો જો વિડીયો અપલોડ કરું કે તરત જ તમને માહિતી મળી જાય અને સૌથી પહેલાં તમે વિડીયો જોઈ શકો અને આ વિડીયોની પીડીએફ મેળવવા માટે ડિસ્ક્રિપ્શનમાં ટેલિગ્રામ ચેનલની લિંક આપેલી છે ત્યાંથી તમને આ વિડીયોની પીડીએફ મળી જશે અને વધારે વિડીયો જોવા માટે ચેનલ ચેનલના નામ ઉપર ક્લિક કરી વિડીયોઝમાં જઈ બધા વિડીયો એકી સાથે તમે જોઈ શકો છો હવે જોઈએ ટેસ્ટ અલિયાબેટ કઈ નદીના મુખમાંથી મુખમાં રચાયેલો ટાપુ છે બીજો પ્રશ્ન છે કબીરવડ કયા જિલ્લામાં આવેલો છે ત્રીજો પ્રશ્ન છે માદા વાવ ક્યાં આવેલી છે અને ચોથો પ્રશ્ન છે માધવપુરનો મેળો કયા જિલ્લામાં ભરાય છે આ ચારે ચાર પ્રશ્નોનો જવાબ તમારે મને કમેન્ટ કરીને આપવાના છે તો મળીએ નવા વિડીયોમાં થેન્ક યુ ફોર વોચિંગ માય વિડીયો